સુરતમાં પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ આપઘાતનું પગલું ભરી લેવાની ઘટના સામે આવી છે. બે વર્ષથી પ્રેમિકા સાથે સંબંધ રાખતા પ્રેમીએ અચાનક લગ્નની ના પાડી દેતા પ્રેમિકા હતાશ થઈ ગઈ હતી અને તેને ખાડીના પાણીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે યુવતીના પિતાએ યુવક વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલ મણિભદ્ર સોસાયટીમાં રહેતા અક્ષય અર્જુન રાજપુરોહિત નામના યુવકે અગાઉ તેની સાથે જ અભ્યાસ કરતી 21 વર્ષીય યુવતી સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ તેની સાથે પ્રેમ થઈ ગયો હોવાનું જણાવી લગ્ન કરવાની વાત કરી હતી. યુવતીએ પણ પોતાના માતા પિતાને આ અંગે જાણ કરતા તેઓએ અક્ષયને રૂબરૂબ મળી પ્રેમ લગ્ન કરવા માટે સંમતિ આપી હતી. બે વર્ષ સુધી અક્ષયે પ્રેમ સંબંધ રાખ્યા બાદ લગ્ન કરવામાં ગલ્લા તલ્લા કર્યા હતા, જેથી યુવતીના માતા પિતાએ અક્ષયને તેના માતા પિતા સાથે રૂબરૂ મળી લગ્ન માટે વાત કરવાનું જણાવ્યું હતું. આ સમયે અક્ષયને જવાબ આપ્યો હતો કે તેના માતા પિતાએ તેને ઘરની બહાર કાઢી મૂક્યો છે. તેઓ બહાનો બતાવી યુવતી સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. અક્ષયે જણાવ્યું હતું કે તમે યુવતીના લગ્ન બીજા સાથે કરાવી દો. આ ઉપરાંત યુવતીને જણાવ્યું હતું કે તું મરી જઈશ તો પણ મને કોઈ ફરક પડતો નથી, જેના કારણે આખરે યુવતી માનસિક તણાવમાં આવી ગઈ હતી અને તારીખ 15 ઓગસ્ટના રોજ યુવતી ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગઈ હતી અને ખાડીના પાણીમાં કૂદી આપઘાત કરી લીધો હતો, જેથી આખરે આ બનાવમાં યુવતીના પિતાએ ગોળાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અક્ષય સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેથી આખરે આ બનાવમાં યુવતીના પિતાએ ગોળાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અક્ષય સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3-4 દિવસ પહેલા એક ડેડ બોડી મળી આવી હતી ખાડીમાં. આ ખાડીમાં મળેલી ડેડ બોડીનું આઈડેન્ટિફિકેશન કરતાં આ બોડી એક મહિલાની હોવાનું જાણવા મળેલ હતું, જેની વધુ પૂછપરછ કરતાં અમને જે બાબતે વધુ પૂછપરછ કરી હતી અને તે બાબતે અમને એવું જાણવા મળ્યું હતું કે આ મહિલા ગોળાદરા વિસ્તાર બાજુથી ત્યાંથી આ ઘટના બનેલ હતી, જે અનુસંધાને પોલીસે વધુ તપાસ કરી હતી અને તેના જે માતા પિતા હતા તેઓએ આ બોડીને આઈડેન્ટિફાય કરી હતી અને એ અનુસંધાને તેઓએ ગોળાદરા પોલીસ સ્ટેશનમાં 306નો ગુનો નોંધાવ્યો હતો, જેમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણની ઘટનાની વાત તેઓ કરી હતી. આ અનુસંધાને પોલીસે આ માટે જે જવાબદાર વ્યક્તિ હતા એ વ્યક્તિની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.